वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजा माने विद्यार्थी मित्रों, आज आपणे धोरण बे विषय कल्लोल में पाठ चार जंगल बुक तेनी अंदर आगळना प्रश्नों जोईशुं। तो दरेक विद्यार्थी मित्रोए कल्लोल आइडियलिस्ट वापोती काढवानुं छे अने पाना नंबर 5 59 59 काढवानुं छे। चालो लखीए। तो फरी नीचेना शब्दोने जुदी जुदी रीते लखो। तो बाळ मित्रो जुओ, अहीं शब्दो आपणने आपेला छे, बराबर? वांदरो, खिसकोली, चकली, कीड़ी। तो तमे जोई सको छो के पहला मोटा अक्षरे घाटा अक्षर लख्युं बे लीटीने अडीने, पछीथी जुओ बधा अक्षर जुदा जुदा छे, केटलाक मोटा अने केटलाक नाना। तो आपणे आ अक्षरोने शब्दो लख्या छे तेने आपणे ए प्रमाणे जोई जोईने नीचे लखीशुं, नाना मोटा कद प्रमाणे। पहेलो शब्द कयो छे? वांदरो। तो चालो आपणे ઉપરથી જોઈ જોઈને લખીશું, વાંદરો। પછીથી આપણે લખીશું ખિસકોલી। પછીથી લખીશું આપણે ચકલી, ને લખીશું કીડી। બરાબર, જે પ્રમાણે લીટી આપી છે એ પ્રમાણે લખીશું। કાગડો, તો આપણે મોટા અક્ષરે લખીશું કાગડો। પછીથી લખીશું ઉંદર। પછી સુગરી। પછીથી લખીશું આપણે મંકોડો। હવે આપણે લખીશું કૂતરો। પછીથી લખીશું આપણે બકરી। પછી આપણે લખીશું કાંચીડો, અને પછી લખીશું વંદો। હવે આપણે લખીશું ભેંસ। પછીથી લખીશું બિલાડી, વાંચતા જવાનું ને લખતા જવાનું। ત્યારબાદ દરજીડો, અને છેલ્લો શબ્દ લખ્યો છે ગરોળી, લખીશું ગરોળી। હવે ભાષાગમત નંબર 1, ઉદાહરણ પ્રમાણે છેલ્લા અક્ષર પરથી શબ્દ અંત કડી પ્રમાણે બીજા 4 શબ્દો બનાવો અને લખો। જુઓ, ગાય, તો અહીં ય છેલ્લો છે, તો ય પરથી બનાવ્યો યશોદા। પછી દા આવ્યું, તો દા પરથી બનાવ્યો દાખલો। પછીથી છે લો આવ્યું, લો આવ્યું તો લો પરથી બનાવ્યો લોખંડ। હવે ડ, ડ પરથી બનાવ્યું ડબલું। તો હવે આપણે એ રીતે છેલ્લો અક્ષર આવે એના પરથી શબ્દ બનાવીશું। તો ભક્ત, તો ત પરથી આપણે બનાવીશું તપેલી। શું? તપેલી। તો આપણે લખીશું તપેલી। તપેલી પછી હવે આવ્યો છે લી, તો લી પરથી બનાવીશું આપણે લીટા। શું? લીટા। તપેલી લીટા। હવે આવ્યો છે તા, તા પરથી બનાવીશું આપણે તાલ, તાલ। પછીનો લ આવ્યો, તો લ પરથી બનાવીશું આપણે લક્કડખોડ, લક્કડ ખોદ, લક્કડ ખોદ। ત્યારબાદ એરોપ્લેન ન આવે, તો ન પરથી બનાવીશું આપણે નટવર, કયો શબ્દ? નટવર। ત્યારબાદ ર આવ્યો, તો ર પરથી બનાવીશું આપણે રણકે, કે આવ્યો તો કે પરથી બનાવીશું આપણે કેરી, રી આવ્યો તો રી પરથી બનાવીશું આપણે રીના। હવે છે ફટ્ટા, તો ક પરથી બનાવીશું આપણે કસરત, તો તો પરથી બનાવીશું આપણે તલવાર, ર ર પરથી બનાવીશું આપણે રમૂજી, જી આવ્યો તો જી પરથી બનાવીશું આપણે જીત। હવે છે બિલ્લી, તો લી પરથી બનાવીશું આપણે લીમડી,
હવે ડી આવ્યો તો ડી પરથી બનાવીશું આપણે ડીઝલ. લ, લ પરથી બનાવીશું લખોટી. ટી, ટી પછીથી આપણે લખીશું શબ્દ ટીના. હવે વાંદરો, તો રો પરથી આપણે બનાવીશું રોજો. અને જો પરથી બનાવીશું આપણે જોકર. અને ર પરથી બનાવીશું આપણે રસ. અને સ આવ્યો છેલ્લે, તો બનાવીશું આપણે સસલું. ચાલો ચકાસીએ. જો આગળનો પ્રશ્ન શું છે, આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. તો નંબર એક, આપેલી પંક્તિઓ વાંચો અને જોઈને લખો. તો આ પંક્તિ આપણે વાંચવાની છે અને જોઈને સામે લખવાનો છે. ચલો આપણે વાંચીએ. ભાગો રે ભાઈ ભાગો, તો સામે આપણે લખીશું જોઈ જોઈને. ભાગો રે ભાઈ, ભાગો રે ભાઈ ભાગો, ઉદ્ગાર ચિહ્ન. પછી લખ્યું છે ડટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, આપણે લખીશું દત્તણ, દત્તણ આવ્યું પટ્ટણ આવ્યું. ત્યારબાદ ઊંચેથી આ પડ્યું, તો આપણે લખીશું ઊંચેથી આભ પડ્યું. ત્યારબાદ આગળનું છે, પીઠ મારી ભાંગી નાખી, તો આપણે લખીશું પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. ભાગો રે ભાઈ ભાગો, બરાબર. ફરી એકવાર વાંચી જઈએ. ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આ પડ્યો, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. હવે વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે કલર આઈડિયલી સ્વાપોથીમાં વિડીયોમાંથી જોઈને પાના નંબર 59-60 લખવાનું છે. સુંદર અક્ષરે. હવે આપણે મળશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.